રાજકોટના એક યુવાને પોતાના બે પોલીસવાળા મિત્રો સાથે મળીને જસદન ના કાઠી યુવાનની હત્યા કરી છે જેના કારણે સમગ્ર કાઠી સમાજમાં ચકચાર મચી જવા પામી છે રાજકોટમાં પોલીસ તંત્રની ની આબરૂના લીરે લીરા ઉડી રહ્યા હોય તેમ એક બુધવારે રાત્રે ફરીથી હત્યાનો બનાવ બનવા પામ્યો છે જેમાં બુધવારે મોડી રાત્રે ઇન્દિરા સર્કલ સામે બે યુવકો પર પાંચ જેટલા શખ્સોએ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જસદણના કુલદીપ ખવડ નામના યુવાનનું મોત નીપજ્યું હતું અને અભિલાવ નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ગંભીર રીતે ઘાયલ અભિલાવના લગ્નને માત્ર ને માત્ર ત્રણ માસ જ થયા છે અને તે વિધવા માતા નિર્મલાબેનનો એકનો એક પુત્ર હતો અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે કુલદીપ અને અભિલવ તેમના મિત્રના ફ્લેટ પર રોકાયા હતા અને કોઈ સમાધાનની વાત હતી જે વણસી હતી અને જેના કારણે પાંચથી છ વ્યક્તિઓએ છરી કાઢીને અભિલવના પડખામાં ઘા મારી દેતા અભિલવ ત્યાંથી ભાગી ગયો હતો સાથે કુલદીપને પણ ત્રણ શખ્સોએ પકડીને છરીના ઘા ઝીકી દીધા હતા આ મામલામાં બે પોલીસ વાળાએ મિત્રો સાથે મળીને કાઠી યુવાનની હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહી છે હાલ તો ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધીને તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અને જ્યાં સુધી આરોપીઓ ઝડપાઈ ન જાય ત્યાં સુધી કુલદીપના પરિવારજનોએ તેની લાશને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે આ મામલે મૃતકના પરિવારજનોએ અને રાજકોટ રહેતા કાઠી સમાજના લોકોએ આરોપી તરીકે જે પોલીસવાળા વ્યક્તિઓના જ નામ સામે આવ્યા છે એટલે કે પોલીસ જ આ મામલામાં જે આરોપી છે તે પોલીસ દ્વારા ઢીલી નીતિ રાખવામાં આવી રહી હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ભૂપતભાઈ પૂર્ણ વૈરાગી જીટીવી ન્યુઝ જસદણ